उनसे निवेदन करने जा रहे हैं कि वो हम साधक भाई बहनों की ओर से प्रभु का मंच पर कुछ पाठ के माध्यम से और उन्हीं से प्राप्त વંદન કરતા ગુજરાતના સમગ્ર ચિત્તાસન ભગત પરિવારના સભ્યો તરફથી હું એમના ચરણોમાં નમન કરું છું. પરમ પૂજ્ય ગુરુદેવ, ગુજરાતના વાતાવરણમાં જ્યારે પણ આવે છે ત્યારે એમને એક વિશેષ પ્રસન્નતા હોય તેવું આપણને જણાય છે. આપણા હૃદયની અંદર પણ એટલો જ વિશેષ આનંદ આવે છે, કારણ કે જન્મોના કોઈ સ્વજન, કોઈ આત્મીય વ્યક્તિ અથવા તો અનંત જન્મો સુધી આપણો સંબંધ જેની જોડે જોડાયેલો છે તેવું કોઈ વ્યક્તિત્વ, એવું કોઈ પરમ તત્વ આપણી વચ્ચે વિરાજમાન છે એવું આપણને લાગે છે. આ એક અસાધારણ પ્રસંગ છે. પરમ પૂજ્ય ગુરુદેવે એનો ઈશારો થવાના પ્રવચનમાં આપ્યો કે ઇતિહાસમાં એ વસ્તુની નોંધ લેવાય છે, અને ખરેખર એ વસ્તુની નોંધ લેવાશે. ભગવાન શ્રી કૃષ્ણ જયારે આ પૃથ્વી પર હતા ત્યારે માત્ર 7 વ્યક્તિ એને જાણતી હતી. એ કોણ છે? કારણ કે એ દિવ્ય કક્ષાએ પહોંચવા માટે પણ સાધના કરવી પડતી હોય છે, કોઈ પુણ્યનું પૂર્વનું પુણ્ય જોઈએ. આજે આ કલયુગની અંદર આપણે એ સ્પષ્ટપણે જાણી ચૂક્યા છીએ કે આ કોઈ પરમ તત્વ છે. પરમ તત્વ નહીં, મેં સવારે કહ્યું તેમ સ્વયં પરબ્રહ્મ છે. જરૂર છે માત્ર દ્રષ્ટિની, જરૂર છે માત્ર એના પછી એટલી શ્રદ્ધાની, જરૂર છે માત્ર એટલા જ વિશ્વાસની. વિશ્વાસ અને શ્રદ્ધાથી એ વસ્તુને પામી શકાય છે. શરતોનો પડદો હટાવી દેવાથી એ મૂળ સ્વરૂપ પ્રાપ્ત થઈ જશે. આજે પણ હું સ્પષ્ટપણે અને બહુ જ સત્ય વચન કહું છું, એવા ઘણા ઘણા વ્યક્તિ છે અહીંયા આગળ મોજૂદ કે જે એમને એ સ્વરૂપથી પહેચાને છે, ઓળખે છે, જાણે છે, સમજે છે. એમની એ ઝલક જેમણે જોઈ છે એ ઝલક કોઈ ભૂલી નથી. એના ચરણોમાં સત્ય નિવેદન કરતા હું અત્યારે એક આ પવિત્ર મંડપની અંદર મારી પોતાની અનુભૂતિનો એક નાનો છોટો પ્રસંગ સૌથી પહેલી વાર રજૂ કરું છું. આજથી 5 વર્ષ પહેલા 1983 જોધપુરની શિબિરની અંદર શિવ સાધના 7 દિવસ માટે રાખવામાં આવી હતી. એમની પરમ કૃપાથી એ પરમ દિવ્ય શિબિર હતી. કેટલાક સદભાવી શિબિરની અંદર ભાગ લઈને અનંત આનંદ પામ્યા હતા. ખરા જમાના થોડા શિષ્યનું નામ છે પણ મારા ગુરુભાઈ શિકણીના વિદ્યમાન પણ છે. એમણે મંચ પર ઉપસ્થિત થઈને એ દિવ્યતમ શ્લોકથી શક્તિપાઠ કર્યો હતો, અને શક્તિપાઠ લેવાએ આજ ગીતના મંચની ઉપર હું એમના ચરણોમાં અત્યંત સત્ય વાત કહું છું કે એ મંચની ઉપર મેં જે દર્શન કર્યું હતું એ 18 ફૂટ 25 ફૂટ ઊંચું એમનું સ્વરૂપ હતું, અને સાક્ષાત શિવ સ્વરૂપ હતું. એમાં જરા પણ શંકાનું સ્થાન નથી. સ્વયં શિવ બનીને સ્વયં નારાયણ તેને ઉપસ્થિત હોય તો પછી એથી વિશેષ અનુકંપા બીજી કઈ હોઈ શકે? એ તો આપણું દુર્ભાગ્ય કે આપણે ન ઓળખી શકીએ. એ તો આપણો તર્ક કે આપણે વચ્ચે રહીને એ પડતો બનાવીને રાખીને રહેતી અહીંયા આવે. આજની વિશેષ વાત આ બીજી એવી વાતો છે કે ભક્તોથી તર્ક છે, કારણ કે આ શબ્દાતીત છે, આ ભાવના છે, આ અનુભવ છે, અને અનુભવને શબ્દોથી વર્ણવી શકાતો નથી. મારું કહેવાનું આજની વાતનો તાત્પર્ય એટલું છે કે આપણે કોઈ અંત પુણ્યના ભાગી બનીને આજે એમના ચરણોમાં વિરાજમાન છે. એમની અનંત અનુકંપા આપણા ઉપર છે, અને આવું દિવ્ય પરમ તત્વ આપણે પ્રાપ્ત છે તો પછી ક્યાં અટક્યું છે? ક્યાં વાત ક્યાં અટક્યું છે? માત્ર વેચનું જેટલું છે, એક વેચનું જેટલું છે. વેચ પૂરી થતા જ પાર પાડી દેવા છે. સમર્પણ દિવસ સમારોહનો આ અમૂલ્ય અવસર 3 દિવસનો છે, એટલા માટે આપણે પ્રાપ્ત થયો છે. મેં એમના ચરણોમાં વારંવાર પ્રાર્થના કરી છે કે હવે સમય થઈ ગયો છે ગુરુદેવ, ઘણો સમય અમે આપને આતો આપણો રાહ જોઈને બેઠા છે. હવે કંઈક એવું તત્વ, એવું દર્શન, એવી અનુકંપા અમારા પર કરો કે જેના કારણે આ જીવનો અમારો ઉદ્ધાર થઈ જાય. અને એ અનુકંપા
પપ્પાને કારણે એને ત્યાં આવવાનું આમંત્રણ સ્વીકાર્યું. એટલું દયાળુ છે. એને 2 કલાકમાંથી 2.5 કલાકનું સતત કામ હોવા છતાં આ રીતે આ સમય આમ ફાળવો એ એમના માટે બહુ દુર્લભ વસ્તુ છે. આપણે માટે તો કલ્પનાતીત છે, છતાં એ વસ્તુ શક્ય બની છે. અને આટલે દૂર સુધી અહીંયા આગળ આવીને કોઈ પણ જાતિ સુવિધા હોય કે અસુવિધા હોય, ગમે એટલા દૂર માહિતી જવાનું હોય કે ગમે ત્યાં ફરવાનું હોય, આ ઉપર આ રીતે મારી બધી તત્પર છે. પોતાના દેહની કે પોતાના સ્વાસ્થ્યની કે પોતાની કોઈ પણ પરવા કર્યા વગર એમને કોઈ જરૂર નથી. એમને પોતે પ્રાપ્ત કરવાનું, સ્વયં પોતે પરબ્રહ્મ છે, એમને શું પ્રાપ્ત કરવાનું હોય? એમને કંઈ પ્રાપ્ત કરવાનું નથી. પ્રાપ્ત તો આપણે કરવાનું છે, પણ એ પ્રાપ્ત કરવામાં પણ જો આપણે શીખીએ તો પછી એમાં આપણો વાત હોઈ શકે. એટલે મારા ગુરુભાઈઓને મારી ફરીથી નમ્ર વિનંતી છે કે આ 3 દિવસનો ઉપયોગ 3 યુગ તરીકે કરવાનો છે. સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ. કલયુગ અહીંયા આવી શકે એમ નથી, કારણ કે પરબ્રહ્મ અહીંયા વિરાજમાન છે. જ્યાં પરબ્રહ્મ વિરાજમાન હોય ત્યાં કલયુગ કદી આવતો નથી. એટલે કલયુગ અહીંયા આવવાનો નથી. આ 3 દિવસ 3 યુગ સમાન છે અને 3 યુગ ને તો આપણે જીતી લેવાનું છે. એની અનુકંપા, એની કૃપા આપણા પર અનંત છે જ. એટલે આ અમૂલ્ય અવસર આપણને પ્રાપ્ત થયો છે. એટલે એને સમજવાનો, એને સ્વીકારવાનો અને પૂરા હૃદયથી, પૂરી ભાવનાથી અને પૂરા સમર્પણથી એમના પ્રત્યેક શબ્દને, એની પ્રત્યેક ઝલકને અને એમના પ્રત્યેક આશીર્વાદને આપણા હૃદયની અંદર આપણે સ્થાન આપી દઈએ. એટલું તો આપણે શિક્ષણ જ છે, કારણ કે શિક્ષણ માટે તો માત્ર સમર્પણ. આપણે તો આવડતું નથી, મંત્ર, તંત્ર, સ્તુતિ કંઈ જ આવડતું નથી, નદાનામી તંત્ર કંઈ જાણતા જ નથી આપણે તો. પણ આપણે માત્ર સમર્પણ કરી દેવાનું છે. સર્વસ્વ આપવા માટે અહીંયા વિરાજમાન છે અને સર્વસ્વ આપવાની એમની ઈચ્છા પણ છે. પણ આપણું હાજર લાવવું પડતું હોય, આપણી જોઈ લાવી પડતી હોય કે ફાટેલી હોય, અને એમનું શું વાત. માટે ફરીથી અમને વિનંતી કરું છું કે આ 3 દિવસની અંદર એમના તરફથી જે બીજી વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય છે, પ્રત્યેક મિનિટ, પ્રત્યેક સમય એનો આપણે સદુપયોગ કરીએ, એવું જ એમના ચરણોમાં હું વંદન કરું છું. જ્યાં અહીંયા આગળ ઉપસ્થિત થયેલા માનવીય ભગવાનજીને હું વિનંતી કરું છું કે 2 શબ્દો અહીંયા આગળ આપણને કહેશો. પ્રેમાળીજી, આ મહારુદ્ર યજ્ઞમાં સામેલ થયેલા બ્રહ્મ સમાજ, અત્રે ઉપસ્થિત મુરબીઓ, યુવાન મિત્રો, ભાઈઓ અને બહેનો, મને તો હું તો કંઈક સાંભળવા માટે, કંઈક મેળવવા માટે અહીંયા ઉપસ્થિત થયો હતો. સવારમાં આમ તો પરમ દિવસે જગદીશભાઈએ મને કહ્યું હતું કે પૂજ્ય ગુરુજી અહીંયા પધારવાના. ગઈકાલે પણ રાત્રે 10 વાગ્યા સુધી મેં ટેલિફોન કરીને તપાસ કરી હતી જગદીશભાઈને ત્યાં, પણ પહોંચી શકેલ નહીં ગોધરા. અને આ સવારમાં પધાર્યા ત્યાર બાદ આખો દિવસ હું વ્યસ્ત હતો, સાંજે ફરીથી મળવા આવ્યો હતો, દર્શન પણ કર્યા. પણ એક વસ્તુ, આપણો દેશ દેવતાઓનો દેશ, અને દેવતાઓના દેશમાં જેમ પરમ પૂજ્ય શંકરાચાર્ય મહારાજે પણ ઘણા વખત ઉદબોધન કર્યા હતા કે આ સૃષ્ટિમાં માનવ જીવન નો અવતાર લેવો માનવ તરીકે એ ઘણું જ કઠિન છે, અને તેમાં પણ હું એમનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌએ મને 2 મિનિટ બોલવા માટે તક આપી, સાંભળ્યો તે બદલ પણ આપ સૌનો આભારી છું. અને આ દેશમાં આભાર માનતા પણ કહીશ કે એમના પ્રવચનોમાં અને યજ્ઞ દ્વારા હિન્દુ સંસ્કૃતિમાં જેમ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિદેવો ભવ, ગુરુદેવો ભવ, અને આ દેશમાં જ્યારે રાષ્ટ્રને આપણી તાકાતની દર્શન કરાવવાનું થયું છે ત્યારે રાષ્ટ્રદેવો ભવ એવી કંઈક ભાવના ગુરુજી આપણને પીરસશે
એવી અપેક્ષા સહ વિરમું છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. લંબોદરાય સકલાય જગત પિતાય નગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. મૂર્ધન્ય કોટિના સંત શિરોમણી પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય જગદગુરુ શ્રી ની સેવામાં અને અત્રે ઉપસ્થિત શિબિરાર્થીઓની લાભમાં ભગવાને જે અનુકંપા ગોધરા ઉપર કરી છે તે ખરેખર અદ્વિતીય છે. મારી પાસે અને આપની સમક્ષ જે વ્યક્તિ બેઠી છે એને વ્યક્તિ તરીકે ન જોશો. જો વ્યક્તિ તરીકે જોશો તો મેં જે ભૂલ કરી છે એ જ ભૂલ તમે કરશો. આજથી 15 વર્ષ પહેલા પરમ પૂજ્ય ગુરુદેવની કેટલાક પુસ્તકો વાંચી અને એમના કેટલાક ચમત્કારો જોયા ત્યારે મને સૌ પહેલી વાર વિચાર આવ્યો કે કોઈ પણ હિસાબે તે દિવસે મને ખબર નહોતી કે એમની આ કક્ષા છે, કે આ વ્યક્તિનો મારે કોઈ પણ હિસાબે કોન્ટેક્ટ કરવો છે, મળવો છે. આ વિચાર કર્યો એટલે એટલી ત્વરિત ગતિથી સિદ્ધિજ ગાડી કરી અને અમે 2 કુટુંબ સીધા અહીંથી જોધપુર ગયા. ગુરુજીને બપોરે 2-1 વાગે મળ્યા. તે વખતે મને એમનો આ પરચો નહીં પણ સ્વાર્થ માટે ગયેલો, જાણવા માટે ગયેલો, અને તેથી મેં એમને કેટલાક પ્રશ્નો પૂછ્યા. મેં એમને કહ્યું, ગુરુજી મેં આવી બધી આપની કિતાબો વિશે વાંચ્યું છે અને સાંભળ્યું છે તો હું કુંડળી લાવ્યો છું. તો મને એમણે એમ કહ્યું કે મૂકી દો, મારે કહે છે કુંડળી કંઈ જોવી નથી. પછી મારે શું પૂછવું છે એ એમણે મને કહ્યું. મારે તો આશ્ચર્યનો પાર રહ્યો છે, છતાં પણ મેં એમને પૂછ્યું, ગુરુજી આ મારું કાર્ય ક્યારે સિદ્ધ થશે? આજ સુધી હું આ પબ્લિકમાં મેં કોઈ દિવસ આ જાહેરાત કરી નથી, કોઈને મેં કહ્યું નથી, પરંતુ જ્યારે મને ઊભો કરવામાં આવે ત્યારે જો હું સત્ય હકીકતો ન જણાવું તો પણ હું દોષિત છું અને મારે દોષિત બનવું નથી, માત્ર સત્ય હકીકત જણાવું છું. આ કોઈની એડવર્ટાઇઝમેન્ટ હું નથી કરતો, આ કોઈના માટે હું નથી કહેતો. મેં આજ સુધી કોઈને કહ્યું નથી, મારા અંગત મિત્રોને કહ્યું હશે, પરંતુ જ્યારે મને હવે ઉપસ્થિત કરવાનું કહ્યું એટલે મારે સત્ય રજૂ કરવું જ જોઈએ અને તેથી હું કહું છું. ત્યારે મેં એમને પૂછ્યું, ગુરુજી આ એક અંકલેશ્વર મહાદેવનું કામ મેં હાથમાં લીધું છે, 1981-82ની વાત કરું છું આપણે, 12 વર્ષ પૂર્વે. ત્યારે મેં એમને કહું, ગુરુજી આ કામ થશે? એટલે મને તરત જ ઉત્તર આપ્યો કે 82ની અંદર તમારે આ શરૂઆત થશે અને 85-86માં પૂરું થશે, અને એ વાત સત્ય ખરી. એટલું જ નહીં, એમણે એમ પણ કહ્યું કે ત્યાર પછી તમે બધું એ છોડી પણ દેશો એ વાત પણ સત્ય થઈ. બીજો એક પ્રશ્ન અમારી પાસે એવો હતો, નામ નથી દેતો પણ અમારી એક નજીક નહીં સંબંધ નહીં એક છોકરીના વિવાહની પરિસ્થિતિ હતી અને એમાં થોડી મુશ્કેલી હતી, વિષય બહુ ચર્ચાઈ ગયેલો. ત્યારે એનો પ્રશ્ન અમે ગુરુજી પાસે રજૂ કર્યો અને હું આજે પણ એ વાત યાદ કરું છું કે તે દિવસે ગુરુજી એમ કહ્યું હતું કે 9 ફેબ્રુઆરીએ આ છોકરીનું લગ્ન થઈ જશે. એટલું જ નહીં પણ લગ્ન કર્યા પછી 4 વર્ષની અંદર આ અમેરિકા જશે. હવે અમને તો ખ્યાલ નહીં કે આ વાત સત્ય થશે, પણ એમનું બધું વાંચીને ગયેલા એટલે આ શ્રદ્ધાપૂર્વક અમે પાછા આવ્યા અને જે દિવસે બરાબર અમને કલ્પના પણ નહીં કે આ છોકરીનો વિવાહ અને બરાબર 9મી તારીખે છોકરીનું લગ્ન થઈ ગયું અને અમેરિકા જતી રહી. આ એમની વાતો જે એમણે કહ્યું અમને એ વાત સત્ય ખરી. અને જ્યારે આ ભટ્ટ સાહેબે વાત કરી
જયારે હું યથાર્થ એની અંદર સુર પુરાવું છું કે આપની સમક્ષ. અને બેને હમણાં એક બેને અમને વાત કરી કે અમરનાથ ગઈ હતી વ્યક્તિ, બધા કેટલાક વ્યક્તિઓ ગુરુના શિષ્યો અમરનાથ બધા ગયા હતા, ત્યાં એક ભાઈ ઓફ થઈ ગયા, ગુજરી ગયા. અને મને કહેવામાં આવ્યું કે ત્યાં આગળ એની પત્ની એટલું બધું કલ્પાંત કરતી હતી કે આ ગુરુજીએ એને ફરીથી જીવતદાન આપ્યો, પુરુષ પાછો આવ્યો અને આજે પણ જીવે છે, આજે પણ જીવે છે. ત્યારે મને એમ થાય છે કે જો આવા સિદ્ધ સમર્થ પુરુષ જો આપણને મળ્યા હોય અને એમના આપણને આવા દાખલા મળી શકતા હોય, જે જોઈ શકતા હોઈએ, આપણે પામી શકતા હોઈએ, અને છતાં પણ આ કિનારા ઉપર જઈ, નદીના કિનારા ઉપર જઈને જો તરસ્યા રહીએ તો વાંક કોનો બોલો ને, આપણો કે બીજા કોઈનો, આપણો. ત્યારે હવે શિબિરાર્થીઓને મારે એટલું જ કહેવાનું, મારું સૌભાગ્ય નથી કે હું શિબિરાર્થી બની શક્યો, પરંતુ હું મારા મનથી તો એમની ચરણોમાં છું જ, એમાં કોઈ પ્રશ્ન નથી. પરંતુ આ જયારે 3 દિવસની તક આવી છે ત્યારે આપણે આ પુરુષને, આપણી સમક્ષ બેઠેલા પુરુષને પુરુષ તરીકે ન જોઈએ, મનુષ્ય તરીકે ન જોઈએ, પણ એક અવતારી પુરુષ તરીકે જોઈએ, અને એમની પાસેથી આપણા જીવનનું સૌથી સારામાં સારું ધ્યેય પ્રાપ્ત કરીએ, તો જ આપણે જીવ્યા ખરું કરશે અને તો જ આપણે શિબિરાર્થી બન્યા એ શક્ય છે. બાકી તે સિવાયનો બધો વ્યર્થ મહેનત છે. તો મને આ તક આપી બદલ હું આપ સૌને એટલું જ કહીશ કે ગુરુજી પાસે તન માન અને ધનથી જેમણે જે વાત કરી, એક બહુ સરસ વાત કરી કે તમે આરતી, તમે જે કંઈ કરો તેમાં રત થઈ જાઓ. ઇફ યુ વોન્ટ ટુ અચીવ ધ રિયાલિટી, યુ મસ્ટ પ્લન્જ ઇન ટુ ઇટ. યુ પ્લન્જ ઇન ટુ ધ રિયાલિટી એન્ડ યુ રિયલાઇઝ ધ રિયાલિટી, અધરવાઇઝ યુ ડોન્ટ રિયલાઇઝ. તમારે કંઈ પણ કામ કરવું હોય તો ત્રણેય વસ્તુ જોઈએ, કર્મ જોઈએ, જ્ઞાન જોઈએ અને ભક્તિ જોઈએ. આ ત્રણ વસ્તુ હોય તો જ, નહીં તો ત્રણ માળની દાળ થાય, નીચે પેલા ચોલા રહે, વચમાં પાણી રહે ને ઉપર મરચાંદ રહે. પણ જો બરાબર ત્રણેય ભક્તિપૂર્વક તમે કર્યું હોય તો ખરેખર એ સુંદર દાળ બને. એટલે દાળનો તો ઉદાહરણ છે, પણ કહેવાનો મતલબ એટલો જ કે જીવનમાં જ્યારે કોઈ પણ કાર્ય કર્યું, હું તો બધું નાનું, એવું નથી કે આ બધા જ 5,000 માણસ હોવા જોઈએ, તો 50,000 માણસ હોવા જોઈએ, 1,00,000ની મેળામેટની હોવી જોઈએ તો જ ભાષણ થઈ શકે ને તો જ લોકોને ખુશ થાય, એવું નથી. 5 માણસ હોય પણ 5નું પણ માઇન્ડ જો કન્વર્ટ આપણે કરી શકીએ તો આપણે એમ સમજીએ કે આપણે જે કંઈ કર્યું એનું ફળશ્રુતિ આપણને પ્રાપ્ત થઈ. તો આ શિબિરની ફળશ્રુતિ એ છે, મહારુદ્ર યજ્ઞ તો છે જ, પણ સાથે સાથે સૌથી પહેલામાં પહેલી વાત એ છે કે માણસને રોટી, કપડાં અને મકાન, આ 3 વસ્તુ જરૂરિયાત જ્યારે સંતોષાય ત્યાર પછી જ માણસને આધ્યાત્મિકતા સૂજે, તે પૂર્વે આધ્યાત્મિકતા સૂજે નહીં. માટે આપણને જ્યારે આધ્યાત્મિકતા સૂજી છે એનો અર્થ એ કે આપણી આ 3 વસ્તુ પરિપૂર્ણ થઈ છે. અને જો આ 3 વસ્તુ પરિપૂર્ણ થઈ હોય તો માનવ દેહ લીધા પછી માણસે બીજું કંઈ પણ નહીં કરવાને બદલે આધ્યાત્મિક તરફ વળવું.